નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. રોજની જેમ મિત્રો, આપણે રાશિફળ જોતા પહેલાં જોઈએ આપણે આજનું પંચાંગ. મિત્રો, વિક્રમ સંવત 2078, માક્ષર સુદ 14, તારીખ 18/12/2021 ને શનિવાર. મિત્રો, આજનો સૂર્યોદયનો સમય સવારે 7:06 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:07. મિત્રો, આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. મેષ રાશિ, મેષ રાશિ વાળાએ આજે પોતાના ખર્ચા પર કાબુ રાખવાનો. મિત્રો, આજે ખર્ચા વધતા તકલીફ વધે. આજે બીજું એક ફાયદાનું કારણ બી તમારી સામે આવશે. પરિવારમાં ઘણા દિવસથી ચાલતો કોઈક મતભેદ આજે ઉકેલી શકાશે. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. મિત્રો, ઘણા દિવસથી આર્થિક પાસું જે ગૂંચવાયેલું છે એ ગૂંચ ઉકેલવાનો આજે બહુ સારો દિવસ છે. યાત્રા પ્રવાસ ફળદાયી બને અને જે લોકો નોકરી કરે છે એ લોકોનું ભારણ આજે વધતું દેખાય છે. મિથુન રાશિવાળાએ આજે વ્યવહારમાં નમ્રતા જાળવવી પડશે. મિત્રો, આજે સામાજિક કાર્યો પણ કરવા પડશે અને પોતાના વેપાર અંગે પણ આજે થોડીક દોડધામ કરવી પડશે. કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે પણ આજે આર્થિક પાસું જે ગૂંચવાયેલું છે એમાંથી બહાર નીકળાય, આર્થિક પાસાની ગૂંચ આપણે ઉકેલી શકીએ, સારું ફળ મેળવી શકાય. તે સિવાય મિત્રો, આજે મહત્ત્વના કાર્યો પર ધ્યાન આપશો તો સારી સફળતા મળે. સિંહ રાશિ, સિંહ રાશિવાળા માટે મિત્રો, આજે કુટુંબમાં કંઈક અશાંતિનું વાતાવરણ પેદા થઈ જાય, થોડી ધીરજ રાખજો અને ચોક્કસ વાત સાંભળ્યા પછી નિર્ણય લેજો. કન્યા રાશિવાળા માટે આજે અંગત સમસ્યામાંથી બહાર નીકળવાનો દિવસ. મિત્રો, આ સમસ્યામાંથી બહાર નીકળી ગયા તો મનના બધા અનુરોધ આજે આપણે પૂર્ણ કરી શકીશું. આજે આર્થિક પાસું પણ સબળ થતું દેખાય છે. તુલા રાશિવાળા માટે પણ આજે કાર્યમાં સફળતા મળતી દેખાય છે અને કામકાજ આપણે આગળ વધારીને નવા કામ અંગે પણ આજે વિચારણા કરી શકીશું. વૃશ્ચિક રાશિવાળાએ આજે સવારથી પોતાના મનને નેગેટિવ વિચારથી દૂર રાખવાનું છે, કારણ કે પોઝિટિવ વિચાર જ આજે તમને સારી સફળતા અપાવી શકશે. મિત્રો, આજે તમારે નાણાકીય વ્યવહાર ખૂબ સમજી વિચારીને કરવાનો, આ બાબતમાં ચોક્કસ તમારું ધ્યાન રાખજો. ધનરાશિવાળાએ આજે વાદવિવાદથી દૂર રહેવાનું છે, મનમોટાવથી દૂર રહેવાનું. મિત્રો, આજે કોઈપણ કાર્ય, કોઈપણ નિર્ણય સમજી વિચારીને કરજો, નહીં તો ક્યાંક ને ક્યાંક મનદુખના પ્રસંગો બની શકે છે. મકર રાશિવાળાએ આજે આખો દિવસ વ્યસ્ત રહેવું પડશે અને આ વ્યસ્તતા તમારી પાસે કોઈ ખોટો નિર્ણય કરાવી શકે તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. કુંભ રાશિવાળાએ આજે પોતાના વ્યક્તિત્વને એવી રીતે જોવું પડશે કે મારામાં ધીરજ પણ છે, ખંત પણ છે, ચાતુર્ય પણ છે. પણ મિત્રો, આ જો તમે ભૂલી ગયા ને આજે કોઈ ઉતાવળ કરી તો ચોક્કસપણે તમે કંઈક એવી બાબતમાં ફસાઈ જાઓ જેમાંથી નીકળવા માટે તમને લાંબો સમય લાગે. મીન રાશિવાળા માટે આજે વેપાર અંગે નાની મોટી યાત્રા સંભવ છે. આજે તમે કંઈક નવું કાર્ય કરવાની વિચારધારા અજમાવી શકો છો અને એમાં તમને સારી સફળતા પણ મળી શકે છે. તો મિત્રો, આ હતું તમારું આજનું રાશિફળ. હવે જોઈએ મિત્રો આજનો સુવિચાર. મિત્રો, ઘરની બહાર જાઓ ને ત્યારે દિમાગ લઈને જાઓ અને ઘરમાં આવો ત્યારે દિલ લઈને આવો, કારણ બહાર બજાર છે ને ઘરમાં પરિવાર છે. તો મિત્રો, હવે જોઈએ આજની વૈદકીય સલાહ. મિત્રો, ભાંગના નશામાં કાનમાં સરસિયાનું તેલ સહેજ હુંફાળું કરીને મૂકીએ ને તો ભાંગનો નશો જલ્દી ઉતરી જાય છે.
તો મિત્રો હવે જોઈએ આજનો ઉપાય. આજનો ઉપાય મિત્રો, ઘરેથી નીકળતા પૂર્વ દિશા તરફનું ડગલું આજે તમને ખરેખર સારી સફળતા અપાવે. તો મિત્રો, હું હરિવદન ચોક્સી, આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સાંજે 6 વાગે આ જ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.